અત્યાર પછી મેસેલ્સ અને સ્ટાલનો અર્ધ રૂઢિગત સ્વયંજનન દર્શાવતો પ્રયોગ કે ડીએનએનું સ્વયંજનન એ અર્ધ રૂઢિગત છે એની સાબિતી આપતો પ્રયોગ કોણે આપ્યો? તો મેસેલ્સ અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે. હવે આપણે એને વિધિવત સમજીએ કે અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન આ ડીએનએ છે એ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે એની સૌ પ્રથમ જાણકારી એ કઈ બેક્ટેરિયાની જાતિમાં? તો ઈશ્વરેશિયા કોલાઈ નામની બેક્ટેરિયાની જાતિમાં એની માહિતી સૌ પ્રથમ પ્રાપ્ત થઈ. ત્યાર પછી ઉચ્ચ સજીવો જેવા કે વનસ્પતિ અને મનુષ્યના કોષોમાં પણ તેનો ખ્યાલ છે એ આવી શક્યો. હવે જોજો, મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે 1958માં પ્રથમ અર્ધ રૂઢિગત સ્વયંજનન સમજાવવા માટેનો એ ચોક્કસ પ્રયોગ કર્યો ને એ પ્રયોગ આપણી સામે છે. એમાં એને શું કર્યું? તો ઇકોલાઈ બેક્ટેરિયાને N15, જેમાં નાઇટ્રોજનનો સ્ત્રોત N15 હોય, એવા એમોનિયમ ક્લોરાઇડ યુક્ત સંવર્ધન માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયાને ઉછેર્યા. એમાં N15 જે છે એ નાઇટ્રોજનનો ભારે સંસ્થાનિક છે, પણ એ આઇસોમર નથી. અને N15 નાઇટ્રોજનનો સ્ત્રોત હોય એવા એમોનિયમ ક્લોરાઇડ યુક્ત સંવર્ધન માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયાને એ ઘણી બધી પેઢીઓ સુધી ઉછેર કર્યો. પરિણામે નવસર્જિત સંશ્લેષિત ડીએનએમાં જે નાઇટ્રોજન બેઝની અંદર નાઇટ્રોજન હોય એ N15 ધરાવે છે. અને આ ભારે ડીએનએના અણુને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી એ ડીએનએથી એ સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનતા પ્રમાણથી, એટલે આ સીઝિયમ ક્લોરાઇડનું ઘનતા પ્રમાણ એ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી દરેક દ્રવ્યો પોતાના કદ અને ઘનતા પ્રમાણે છૂટા પડે, એ સીઝિયમ ક્લોરાઇડના ઘનતા પ્રમાણથી અલગ કરી અને એના આધારે ખ્યાલ આવ્યો કે N15 ની રેડિયો એક્ટિવ સંસ્થાનિક નથી, પણ N14માંથી ફક્ત ઘનત્વ પ્રમાણથી એને અલગ કરી શકાય છે. N14 જે છે એ રેડિયો સંસ્થાનિક ધરાવતો એ એક નાઇટ્રોજનનો સ્ત્રોત છે. ઓકે, હવે ત્યારબાદ કોષોને નાઇટ્રોજન જેની અંદર N14 પ્રકારનું હોય એવા એમોનિયમ ક્લોરાઇડ ધરાવતા સંવર્ધન માધ્યમમાં એને સ્થળાંતરિત કર્યા અને તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે, એટલે પહેલા વિભાજનના અંતે, બીજા વિભાજનના અંતે, ત્રીજા વિભાજનના અંતે, જેમ કે આ પહેલું વિભાજન, પછી આ બીજું વિભાજન, પછી ત્રીજું વિભાજન, એમ એ વિવિધ સમયના અંતરાલે નમૂના લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળે છે અને ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓ સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડના ઢોળાશ દ્વારા અલગ કરવામાં આવ્યા હતા. આ પ્રકારે N15 અને N14 સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેવા ડીએનએને અલગ કરવાથી ખ્યાલ આવ્યો કે સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા. આ પહેલી 20 મિનિટના અંતે એમાં એક શૃંખલામાં N15 હોય અને બીજી શૃંખલામાં N14 હોય, એટલે કે એ સંકર કે મધ્યમ કદવાળા હતા. ઓકે, ત્યાર પછી એ આપણને એક ખબર છે કે બેક્ટેરિયાની અંદર કોષ વિભાજનનો સમયગાળો એ 20 મિનિટનો છે, એટલે કે દર 20 મિનિટે એના નમૂનાઓ છે એનું સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી અલગીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ડીએનએને બીજી પેઢી, એટલે કે 40 મિનિટ પછી એ સંવર્ધન માધ્યમમાં અલગ કર્યું તો સંકરિત ડીએનએ અને હલકા ડીએનએનું જે એ બનેલું હતું, એમાં એક શૃંખલા સંકરિત હોય એટલે N14 વાળી, બીજી છે એ હલકાવાળી હોય. ત્યાર પછી ઇકોલાઈમાં 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પ્રાપ્ત થતા ડીએનએમાં હલકા અને સંકરિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ
87.5% અને 12.5% છે એ જોવા મળે છે. એટલે હલકા એટલે એમાં બંને શૃંખલામાં N14 હોય અને સંકરિત એટલે એક શૃંખલા N14 અને બીજી શૃંખલા N15. એનું પ્રમાણ રેશિયો છે એ 87.5 થી 12.5. હવે ટેલર અને અન્ય સહયોગીઓએ 1958માં વિસિયા ફાબા ફાબા બીન્સ જે કઠોળ છે એની ઉપર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રમાં વિતરણની તપાસ માટે એને રેડિયો એક્ટિવ થાઇમિડીનનો ઉપયોગ કર્યો હતો. કે વિસિયા ફાબા ઉપર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રમાં વિતરણની તપાસ કરવા માટે રેડિયો એક્ટિવ થાઇમિડીનનો ઉપયોગ છે એ કર્યો હતો. અને એ પ્રયોગ પરથી એ સિદ્ધ થઈ શક્યું કે રંગસૂત્રોમાં ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. આ બાબત એમસીક્યુ માટે પણ એટલી જ મહત્વની બાબત છે. ઓકે.